કહી શકાય નહીં એટલે કે થોડા લોકોના જીવનમાં જો કંઈ પરિવર્તન આવતું હોય તો એ કંઈ સામાજિક પરિવર્તન બનતું નથી પરંતુ મોટા ભાગના લોકોના જીવનમાં જો ભારતની વાત કરીએ તો ભારતમાં આઝાદી આવી તો ભારતમાં આઝાદી આવવાથી ફક્ત અમુક લોકોને જ અસર થઈ એવું થયું નથી ભારતના આજે દરેક વ્યક્તિ એનાથી અસર પામી છે તો આને સામાજિક પરિવર્તન કહી શકાય પરંતુ કોઈ એક રાજ્યમાં કોઈ એક ઘટના બને અને ત્યાંના થોડાક લોકોને એની અસર થાય તો એને સામાજિક પરિવર્તન કહી શકાય નહીં આગળની લાક્ષણિકતા છે તો કે રચના તંત્ર અને કાર્યમાં પરિવર્તન એ સામાજિક પરિવર્તનની અંદર આવી શકે સામાજિક રચના તંત્રની અંદર શું આવે તો કે સામા જે તે સમાજના ધોરણો હોય જે તે સમાજના મૂલ્યો હોય દરજ્જાઓ અને ભૂમિકાની આખી વ્યવસ્થા ગોઠવાયેલી હોય નિયંત્રણની વ્યવસ્થા હોય એટલે કે કાયદાઓ કોઈ રિવાજો રૂઢિ લોકાચાર આ બધી વાતો જેની અંદર આવે આ બધું બદલાય સાથે સાથે વિવિધ સંસ્થાઓના કાર્યો એટલે કુટુંબનું કાર્ય શું તો કે સામાજીકરણ કરવાનું કાર્ય છે એમાં બદલાવ આવે અગાઉ પણ વાત કરીએ એમ ફેમિલી ટ્રેનિંગ સેન્ટરો આવ્યા તો કંઈક ને કંઈક કુટુંબનું સામાજીકરણ કરવાનું જે કાર્ય છે એ કંઈક ઓછું થયું છે શિક્ષણની વાત કરીએ તો એ શિક્ષણ વ્યવસ્થાઓનું કાર્ય હતું આજે ટેકનોલોજી આવવાથી હવે ડિસ્ટન્સ એજ્યુકેશનની વાત આપણે કરીએ છીએ અત્યારે જે આપણે માળખામાં ગોઠવાયા છે એ ડિસ્ટન્સ એજ્યુકેશનની વાત છે તો આ શિક્ષણ વ્યવસ્થાનું એક કાર્ય છે એ બદલાયું છે વસ્તુની વહેંચણી કરવી તો અર્થવ્યવસ્થાનું કાર્ય છે કે યોગ્ય રીતે બધાને બધી વસ્તુ મળી રહે આપણે જેને સામાન્ય શબ્દોમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ કહીએ છીએ એ આ રીતે તો હવે સરકાર આ વ્યવસ્થા સંભાળે છે એટલે કે સામાજિક રચના તંત્રો ધોરણો મૂલ્યો આદર્શો વિચારધારાઓ માન્યતાઓ આ બધું બદલે અને એને કારણે ક્યાંકને ક્યાંક જે વ્યવસ્થાઓ છે એના કાર્યોમાં બદલાવ આવે તો એને સામાજિક પરિવર્તન કહી શકાય આગળની વાત છે મૂલ્યબોધ હવે આની વાત બીજા કોઈ સમાજશાસ્ત્રીઓએ કરી નથી ભારતના વિખ્યાત સમાજશાસ્ત્રીની આગળ વાત કરીએ ડૉક્ટર યોગેન્દ્રસિંહ એમણે આ લક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો છે એમના પુસ્તકમાં સતત ક્યાંક ને ક્યાંક મૂલ્ય આધારિત પરિવર્તન એટલે કે પરિવર્તન ભલે કહેવાય કે સાપેક્ષ સ્થિતિ છે પરંતુ એ નિરપેક્ષ તો નથી જ કે દરેક સમાજ એને મૂલ્ય વગર જોઈ શકે એટલે કે સતત આપણે એનું મૂલ્યાંકન કરીએ કંઈક બદલાયું આપણે સતત કહીએ કે ભાઈ આ સારું થયું આ ખરાબ થયું આ થવું જોઈતું હતું આ ન થવું જોઈતું હતું એટલે કે મૂલ્યનો બોધ મૂલ્યાંકનનો બોધ સતત સામાજિક પરિવર્તનમાં તમને જોવા મળે છે છેલ્લું લક્ષણ છે સ્વયંજનિત અથવા આયોજિત સ્વરૂપ આપણને ખબર છે કે પરિવર્તનો સતત આવે છે ઘણા બધા પરિવર્તનો એવા હોય છે જે આકસ્મિક રીતે થતા હોય છે જેમ આમાં જ વાત કરી છે એમ ભૂકંપ આવે પૂર આવે નવી વૈજ્ઞાનિક શોધો થાય તો આ બધાને કારણે જે પરિવર્તન આવે એ બધા આકસ્મિક છે અથવા સ્વયંજનિત જેને કહી શકાય જેમ કે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યાર એ પહેલાંની જો કોઈએ કચ્છની સ્થિતિ જોઈ હોય તો અને અત્યારની કચ્છની સ્થિતિ તો એમાં ઘણું બધું ફેરફાર થયો છે આ કોઈ કોઈ વ્યક્તિએ કરેલો ફેરફાર નથી પરંતુ કુદરતી રીતે સ્વયં જનિત રીતે આ પરિવર્તનો આવ્યા છે જ્યારે હાલનો યુગ આયોજનનો યુગ કહેવાય છે ભારતમાં પણ આયોજન પંચ સતત ભારતને કઈ દિશામાં લઈ જવો આપણી જીડીપી કઈ રીતે વધી શકે એનું સતત આયોજન કરે છે આપણને ખબર હોય તો મનરેગા યોજના મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ચાલે છે ગામડાઓમાં જેનાથી સો દિવસ ગામડાના લોકોને મજૂરી આપી શકાય એમનું આર્થિક સ્થિતિ સુધારી શકાય તો આ બધા હેતુપૂર્વકના પરિવર્તનો છે એટલે કે એનું નિશ્ચિત રીતે આયોજન કરી અને પરિવર્તન લાવવામાં આવે છે તો એટલી લાક્ષણિકતાઓ સામાજિક પરિવર્તનની અંદર જોઈ શકાય એટલે કે એ સાર્વત્રિક પણ છે એક પ્રક્રિયા પણ છે એ સાપેક્ષ પણ હોઈ શકે એટલે કે મૂલ્યનો બોધ રહેલો છે સ્વયંજનિત એટલે આકસ્મિક કુદરતી કારણોસર હોઈ શકે અથવા આયોજિત જેમાં હાલમાં જેનું મહત્વ વધ્યું છે તે આ સતત ચાલે છે તો આટલી સામાજિક પરિવર્તનની સ્પષ્ટતાઓની વાત કે હવે આપણને ખબર પડે કે ભાઈ આપણે પરિવર્તનની વાત કરીએ અને સામાજિક પરિવર્તનની વાત કરીએ તો શું એમાં ભેદભાવ હોઈ શકે બાકી તો આપણે કાયમ કહીએ છીએ કે ભાઈ કંઈક બદલાયું છે બરાબર આની વાત હવે આગળ વાત કરીએ સામાજિક પરિવર્તનના કારણો કેવા કયા કારણો છે જેને કારણે સામાજિક પરિવર્તનો આવે છે સમાજશાસ્ત્રમાં બહુ બધા સમાજશાસ્ત્રીઓએ પોતપોતાના દ્રષ્ટિકોણથી કારણો આપવાની વાત કરી છે સામાજિક પરિવર્તનના ઘણા બધા સિદ્ધાંતો પણ છે એમાં એકરેખીય સિદ્ધાંત અથવા ચક્રીય સિદ્ધાંતની વાત સતત થાય છે કે ભાઈ એક દિશામાં જ પરિવર્તન થાય છે આગળ કશું નથી હમણાં જે છેલ્લી વાત સમાજશાસ્ત્રમાં ચાલે છે તે એન્ડ ઓફ હિસ્ટ્રી કે ભાઈ ઇતિહાસનો અંત આવ્યો છે પ્રજાતંત્ર આવી જશે મૂડીવાદ આવી જશે આગળ ઇતિહાસ નથી જ્યારે સામે અર્નોલ્ડ ટોયમ્બી સ્પેંગલર જેવા ઇતિહાસવાદીઓ છે એમણે સભ્યતાઓના અભ્યાસથી એવું સાબિત કર્યું છે કે ભાઈ સતત ચક્રિય પરિવર્તનો આવે છે એટલે કે કોઈ પણ સભ્યતાનું ઉત્થાન થાય વિકાસ થાય પતન થાય એમાંથી જ ફરી ઉત્થાન થાય હિન્દુ સમાજ વ્યવસ્થામાં વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા સતયોગ ત્રેતાયોગ દ્વાપર અને કળયુગની વાત આવે છે અને ફરી એવું કહેવાય છે કે હવે સતયુગ પાછો આવશે તો આ ચક્રિય સ્વરૂપ છે એટલે કે સામાજિક પરિવર્તન સતત વર્તુળમાં ચાલ્યું રાખે છે જ્યારે સામે બીજા સમાજશાસ્ત્રીઓ છે એવું કહે છે કે નહીં ભાઈ એવું નથી સામાજિક પરિવર્તન એક રેખામાં જ થાય છે તો આના કારણો શું હોઈ શકે એની વાત કરીએ તો મુખ્ય રૂપે સામાજિક પરિવર્તનના બે કારણો છે એકને આંતરિક કારણ કહી શકાય એકને બાહ્ય કારણ કહી શકાય આંતરિક કારણમાં મૂલ્ય દરજ્જાઓ માન્યતાઓ વિચારધારાઓ આ બધું જે છે એટલે કોઈ પણ વિચારધારાની અંદર કંઈકને કંઈક વિરોધાભાસ હોય છે આ વિરોધાભાસને કારણે એક પરિવર્તન થાય છે જેમાં આપણે હિન્દુ ધર્મ અને જૈન ધર્મની વાત કરી તો ક્યાંક ને ક્યાંક જૈન ધર્મ પહેલાં મૂર્તિ પૂજાને વિરોધી હતો એ મૂર્તિ પૂજામાં માનતો નહીં પરંતુ આજે એ લોકો મૂર્તિ પૂજા કરે છે એટલે શરૂઆતમાં હિન્દુ ધર્મથી જુદા પડ્યા મૂર્તિ પૂજાને કારણે અને હવે એ પણ મૂર્તિ પૂજા તરફ વળ્યા છે તો આ એક આંતરિક કારણ છે કોઈ પણ વિચારધારાની અંદર કોઈપણ વ્યવસ્થાની અંદર એક સંઘર્ષની સ્થિતિ સતત ચાલે છે એક વિરોધની સ્થિતિ જેને કારણે સામાજિક પરિવર્તન આવે છે બીજું એક કારણ છે એ બાહ્ય કારણ છે જેમ કે આપણે વાતાવરણની વાત કરી વાતાવરણમાં બદલાવ આવે નવી ટેકનોલોજીની શોધ થાય નવી નવા વ્યવસ્થાઓ આવે તો આ બધા બાહ્ય કારણો છે કોઈ સામાજિક આંદોલન થાય તો પણ આંતરિક વ્યવસ્થા બહાર આવે છે તો આ બે કારણો સામાજિક પરિવર્તનના છે પરંતુ એની અંદર બીજા જુદા જુદા કારણો આપણે બતાવી શકાય આગળની સ્લાઇડમાં જોઈ શકાય છે કે સામાજિક પરિવર્તનના મુખ્ય બે કારણો છે હવે આમાં ઘણી વખત એવું બને છે કે આંતરિક પરિબળો હંમેશા બાહ્ય વાતાવરણને કારણે પ્રગટ થતા હોય છે આપણે એમ વાત કરીએ કે ભાઈ બીજની અંદર વૃક્ષ છુપાયેલું હોય છે પરંતુ જો બીજને એમ જ તડકામાં પડ્યું રાખવામાં આવે તો એમાંથી વૃક્ષ નીકળતું નથી પરંતુ એને સારું વાતાવરણ મળવું જોઈએ ખાતર મળવું જોઈએ પાણી પણ મળવું જોઈએ તો એની અંદર રહેલું જે વૃક્ષ છે એ બહાર આવી શકે તો હમણાં આપણે જોયું કે અન્ના હજારેનું આંદોલન સતત આપણા મગજમાં ગૂમી રાખીએ છીએ હમણાં ફરી એવો ઉપવાસ ઉપર બેસવાના છે એવી જાહેરાત કરી છે તો તમે જુઓ કે યુવાનોની અંદર આ વ્યવસ્થા જે કાંઈ છે રાજકીય વ્યવસ્થા બીજી કોઈ પણ વ્યવસ્થા એના પ્રત્યે એક ભારોભાર અસંતોષની સ્થિતિ ગુસ્સો એમની અંદર રહેલો છે તો આ થઈ વિચારધારાની વાત કે હાલની આપણે લોકશાહી કહીએ છીએ પરંતુ લોકશાહી છે ખરી આવો એક પ્રશ્ન યુવાનોના મનમાં સતત ચાલે છે કારણ કે ભ્રષ્ટાચારથી આપણને ખબર છે આપણા તંત્રની શું હાલત થઈ છે તો એ ગુસ્સો હતો એ આંતરિક કારણ હતું અને અન્ના હજારેનું આંદોલન આવ્યું તો એ બાહ્ય કારણ એટલે કે અંદરનું જે પડેલું હતું અને યુવાનો જે આંદોલનમાં જોડાયા તો આ બંને કારણો મળ્યા એને કારણે સામાજિક પરિવર્તન આવ્યું કમસે કમ જે વ્યવસ્થાની અંદર બદલાવ આવવો જોઈએ એની એક ચર્ચાનો એક મુદ્દો જે બન્યો છે એ પણ સામાજિક પરિવર્તનનું બહુ મહત્ત્વનું પ્રક્રિયાનું એક તત્વ છે આગળ જતાં શું થઈ શકે એની વાત આપણને ખબર પડશે તો મુખ્ય આ બે કારણ છે એની અંદર કયા કયા કારણો આવી શકે એની વાત કરીએ તો પહેલું કારણ છે જૈવિક કારણ કે સામાજિક પરિવર્તન કઈ રીતે આવે તો એનું એક જૈવિક કારણ છે જેમ કે વસ્તી વસ્તી એ જૈવિક કારણ છે એમાં કુદરતી છે કે એમાં બીજા કોઈનું કંઈ ચાલી શકતું નથી વસ્તી વધારો થાય કે ઘટાડો થાય બંનેથી સામાજિક પરિવર્તન આવે છે ભારતમાં સતત વસ્તી વધે છે જેને કારણે ગરીબી નિરક્ષરતા સંસાધનોની કમી સતત સંઘર્ષ જમીનના નાના નાના ટુકડા થવા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસનું યોગ્ય માર્ગદર્શન ન થઈ શકવું આ બધા પરિવર્તનો આવે છે તો સામે પક્ષે ઘટાડો હવે ઇંગ્લેન્ડમાં હમણાં એ સ્થિતિ થઈ છે કે ત્યાં વસ્તી ઘટાડાની સમસ્યા છે તો ત્યાંની સરકારે બાળક પેદા કરવા માટેની યોજનાઓ ઘડવી પડે છે આપણે અહીંયા કુટુંબ નિયંત્રણની પદ્ધતિઓ આવે ત્યાં તો એવું એની સરકાર કહે છે કે ભાઈ તમે બાળક પેદા કરી આપો બાકી સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે તો એ પણ સામાજિક પરિવર્તનનું મહત્વનું કારણ છે સાથે સાથે વહી જૂથમાં જે બદલાવ આવે છે એટલે કે જો અત્યારે ભારતમાં સૌથી વધારે યુવાનો છે તો યુવાનોની પોતાની માંગો હશે એને પૂરી કરવી પડશે યુવાનોને નોકરી જોઈશે રોજગારી જોઈશે તો રોજગાર આપવા પડશે એની માટે નવા કાર્યક્રમો ઘડવા પડશે તો આ બધા જને કારણે એક સામાજિક પરિવર્તન આવે છે નવી વ્યવસ્થાઓ ઊભી થાય છે બીજું છે યંત્ર વૈજ્ઞાનિક કારણો એટલે સામાજિક પરિવર્તનનું બીજું કારણ આપણે યંત્રવૈજ્ઞાનને ગણી શકાય નવી શોધો થાય છે ઔદ્યોગિકરણ થયું યાંત્રિકીકરણ સતત થતું જાય છે આપણને ખબર છે અત્યારે આપણે જે કાંઈ વ્યવસ્થાના માધ્યમથી અત્યારે મળ્યા છીએ બાયસેગનો આખો કાર્યક્રમ તો આ પણ એક પરિવર્તનનું બહુ મહત્ત્વનું અથવા મહત્ત્વની લાક્ષણિકતા અથવા તો એનું કારણ ગણી શકાય કે ભાઈ યંત્રવિજ્ઞાનમાં જે કાંઈ પરિવર્તનો આવે છે તો એને કારણે પણ સામાજિક પરિવર્તન થાય છે આપણને ખબર છે કે પહેલાં આપણે એવું માનતા કે ભાઈ સૂર્ય છે એ ઉગે છે અને આથમે છે પરંતુ શોધો એવી થઈ કે ભાઈ નહીં પૃથ્વી તો સતત ગોળ ફરે છે સૂર્ય જે છે એ સ્થિર છે પહેલાં એવી માન્યતા હતી કે નહીં પૃથ્વી જે છે એ સ્થિર છે અને સૂર્ય આસપાસ ફરે છે પરંતુ આપણને ખબર છે નવી શોધો થઈ ગુરુત્વાકર્ષણના નિયમો શોધાયા અને ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ ત્યાર પછી ઔદ્યોગિક આ જે યંત્ર વૈજ્ઞાનિક બાબતો છે એની અસર સમાજ વ્યવસ્થાઓ ઉપર ખાસ થઈ છે આપણને ખબર છે આજે આપણે રેલવેને કારણે કેટલા બધા ભારતના વિસ્તારોને જાણી શકીએ છીએ સાથે સાથે ફેસબુક એ પણ એક યંત્ર વૈજ્ઞાનિક શોધ છે તો એને કારણે કેટલું બધું પરિવર્તન આપણને ખબર છે મધ્ય પૂર્વીય એશિયામાં અત્યારે બહુ મોટી ક્રાંતિઓ ચાલી રહી છે તો એની અંદર આજે સામાજિક મીડિયા અથવા સોશિયલ નેટવર્કનો જે આખો કાર્યક્રમ છે જે નવી શોધ છે એણે ખૂબ મોટો ફાળો આપ્યો છે આ ઉપરાંત બધી જ ટેકનોલોજી જે સમાજ ઉપર આમ આદમીના જીવન સુધી અસર કરે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ આજે ક્યાં સુધી પહોંચ્યું છે અને એને કારણે લોકો વચ્ચેનો સંપર્ક સતત વધતો જાય છે નવા કાર્યક્રમો એકાબીજાને જાણ કરી અને કરી શકે છે આગળનું જે કારણ છે તે આર્થિક કારણ જેની વાત કાલ માર્ક્સે ખાસ કરેલી કે બીજા બધા જ પરિવર્તનો ગૌણ છે આર્થિક કારણ એ એક જ મુખ્ય છે એટલે કે ઉત્પાદન ઉત્પાદનની પદ્ધતિ અને ઉત્પાદનના સાધનો સાથેનો સંબંધ આ જે છે એમાં જો પરિવર્તન આવે તો બીજા પરિવર્તનો આવે છે કાલમાર્સ આના મુખ્ય પ્રવર્તક ગણી શકાય એમણે આર્થિક વ્યવસ્થાને જ મુખ્ય સંરચના ગણેલી અને એને આધારે કુટુંબમાં પરિવર્તન આવશે એને આધારે જ્ઞાતિમાં પરિવર્તન આવશે એને આધારે બીજી વ્યવસ્થાઓમાં પરિવર્તન આવશે એની વાત કાલમાર્સે કરી આપણને પણ ખબર છે કે શેર બજારમાં જો મંદી આવે અથવા તેજી આવે તો આપણી આસપાસ રહેતા લોકોના જીવન ઉપર કેટલી બધી અસર થાય છે તો આર્થિક કારણ છે હમણાં મંદી જે આવી બજારમાં તમે અમુક લોકોની હાલત જુઓ તો તમને એવું થાય કે આ શું કરી રહ્યા છે અને એની સીધી અસર સામાજિક સંબંધો ઉપર થાય છે કારણ કે જે વ્યક્તિ તણાવમાં હોય એ કંઈ સારી રીતે સામાજિક સંબંધોને સામાજિક રિલેશનને હેન્ડલ કરી શકતો નથી સાથે સાથે એક મહત્ત્વની વાત અત્યારે વિશ્વના લગભગ સો એક દેશોમાં ઓક્યુપાઇંગ વોલ સ્ટ્રીટ નામની આખી મૂવમેન્ટ ચાલે છે કે ભાઈ સ્ટ્રીટ જેમ આપણે દલાલ સ્ટ્રીટ છે મુંબઈમાં શેરબજારની એમાં અમેરિકાની અંદર સ્ટ્રીટ છે ઓક્યુપાઈંગ એને ઝડપી લો એની ઉપર કોર્પોરેટ ક્ષેત્રનો આખો આધાર છે તો એને ઝડપી લો અમને રોજગારી આપો તો આ પણ એક બહુ મોટું આર્થિક કારણ છે જેને કારણે અત્યારે યુરોપ અને અમેરિકાના દેશોમાં બહુ મોટા બદલાવના પ્રશ્નો સામે આવીને ઊભા છે આપણને ખબર છે ગ્રીસ ઇટલી આ બધા બહુ મોટા આર્થિક સંકળામણમાં પડ્યા છે લંડનમાં થયેલા હુમલાઓ જે યુવાનોએ પોતે પોતાના દેશની દુકાનોને લૂંટી હતી જે જેન્ટલમેન દેશ કહેવાય છે તો આનું કારણ મુખ્ય આર્થિક કારણ હતું કારણ કે ત્યાં બેરોજગારી એટલી બધી વધી છે કે હવે યુવાનોએ સહન કરી શકતા નથી તો આર્થિક કારણોની વાત છે ત્યારથી આગળની જે વાત છે તે સાંસ્કૃતિક કારણો એટલે કે વિચારો મૂલ્યો વિચારધારાઓ ધાર્મિક ક્રિયાઓ આમાં જે બદલાવ આવે છે તો એને કારણે સામાજિક પરિવર્તન આવે ભારતમાં આ પ્રકારના અભ્યાસો ખૂબ થયા છે રોબર્ટ રેલફિલ્ડ મિલ્ટન સિંગર મેક કેમ મેરિટ આ બધાએ લઘુ પરંપરાઓ ગુરુ પરંપરાઓ એમ એન શ્રીનિવાસ સંસ્કૃતિકરણનો બહુ મહત્ત્વનો ખ્યાલ એમણે આપ્યો કે ભાઈ એક જે દ્વિજ ગણાતી જ્ઞાતિ હોય એના રીત રિવાજો હંમેશા ગણાતી જ્ઞાતિ અપનાવવાની કોશિશ કરે છે અને આ બધા કારણો છે જીવનશૈલી ખોરાક ની ટેવો પોશાક આ વગેરેને કારણે જે પરિવર્તન આવે છે તો આ એક પણ કારણ છે કે જો એમાં પરિવર્તન આવે તો સામાજિક પરિવર્તન આવી શકે આગળનું જે કારણ છે તે કાયદાકીય કારણ એટલે કે નવા નવા કાયદાઓ ઘડવામાં આવે ભારતની વાત કરીએ તો સામાજિક બંધારણના આદર્શો ભારતમાં બંધારણે સમાનતાનો અધિકાર આપ્યો છે વ્યક્તિ અથવા તો વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો આ બધા અધિકારોને કારણે પણ સામાજિક પરિવર્તનો આવે છે આપણને ખબર છે સમાનતાના અધિકારને કારણે જે પછાત ગણાતી જ્ઞાતિઓ હતી અથવા અનામતની જે આખી વાત કાયદા દ્વારા આપવામાં આવી તો એને કારણે પછાત ગણાતી જે જ્ઞાતિઓ હતી એ આજે રાજકીય ભૂમિકામાં ખૂબ આગળ વધી છે આપણને ગુજરાતની વાત કરીએ તો આઝાદી પહેલાં જે પાટીદાર સમુદાય હતો એ ગણોતિયા તરીકે કામ કરતો હતો પરંતુ કાયદાઓ આવ્યા કે ભાઈ ખેડે તેની જમીન તો એને કારણે જે જમીનદારો હતા એની પાસેથી જમીન આ લોકો પાસે જતી રહી અને આજે આપણને ખબર છે કે ભારતની ગુજરાતની જે રાજકીય સ્થિતિ છે એમાં પાટીદાર સમુદાયનો કેટલો મોટો પ્રભાવ છે તો તમે જોઈ શકો કે એક એક કાયદો આવે છે તો એને કારણે રાજકીય વ્યવસ્થાઓ પણ કેટલી પ્રભાવિત થાય છે તો આ પણ એક સામાજિક પરિવર્તનનું મહત્ત્વનું કારણ ગણી શકાય અને છેલ્લું કારણ તે રાજકીય કારણ એટલે કે રાજકીય ઉથલપાથલો થાય રાજકીય રાજ્યનું સ્વરૂપ બદલાય આપણને ખબર છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ મૂળરૂપે એનું એક કારણ આ પણ હતું